કર્દમ ઋષિએ 10,000 વર્ષ તપસ્યા કરી અને તપસ્યા કરી અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે. આ એક અદ્ભુત તપસ્યા છે. કર્દમજી તપ શું કામ કરતા ખબર છે? પત્ની મેળવવા માટે. કર્દમજીએ તપસ્યા કરી પત્ની માગવા હાટું. આ એક એવા ઋષિ છે જે ઘરવાળી માગવા હાટું તપ કરે છે. કારણ કે કર્દમજીએ જોયું કે આખા સંસારમાં મારી સાથે વિવાહ કરે એવી યોગ્ય કોઈ સ્ત્રી નથી, તપ કરીને જ લેવી પડશે અને વિવાહ પહેલાય તપસ્યા જરૂરી છે. તપસ્યા ન હોય ને એને વિવાહ વૈવાહિક જીવનનો આનંદ ન મળે. જેના વિવાહનો પાયો ભોગ છે એના જીવનમાં આનંદ નહીં આવે. વિવાહ પહેલા તપ જરૂરી. આજે તો લોકોને ખબર નથી વિવાહ શું કામ કરીએ છીએ. કોઈને જઈને પૂછો ભાઈ તે વિવાહ શું કામ કર્યા હતા, કે મારા બાપાએ કીધું એટલે કર્યા. એને બાપાને જઈને પૂછો તમે શું કામ કર્યા હતા, કે મને મારા બાપાએ કીધું. કોઈને ખબર જ નથી વિવાહ શું કામ કરવા જોઈએ. જ્યાં સુધી આ જગતમાં એ જાણકારી યુવાનોને ન પ્રાપ્ત થઈ જાય કે વિવાહ શું કામ કરવા જોઈએ, એને વિવાહ ન કરવા જોઈએ. પ્રોગ્રામ બંધ રાખો. કેમ? કારણ કે સંસ્કારની જાણકારી વગર જેણે સંસ્કારો કરી લીધા છે એના દ્વારા જ આ વર્ણશંકર પ્રજા પેદા થઈ છે આ સમાજમાં. આખા ધર્મનો સત્યાનાશ કાઢવા વાળી આ જે પ્રજા આવી છે ને, એનું પરિણામ શું છે? કે વિવાહ શું કામ કરવા એનું કોઈ ભાન જ નથી, કોઈ જ્ઞાન જ નથી, એને નથી ને એના બાપાને નથી. પેઢીઓમાં કોકને ન હોય ને તો કોઈ સારા ગુરુને જઈને પૂછો કે વિવાહ પહેલા મારે શું કરવું જોઈએ. આ એક સંસાર સમુદ્ર છે, આમાં પડવું હોય ને, અમારા ગુરુ મહારાજ કહે છે કે આમાં પડવું હોય ને તો એમાં પહેલા તરતા શીખી લો. નદીમાં પડાય તરતા આવડતું હોય તો નગર કાંઠે બેહીને આનંદ લેવાય, કારણ કે વગર તરે પડો ને તો ડૂબી જાવ. કેટલા કેટલા ડૂબ્યા છે બોલો, ઊંધા માથે ડૂબ્યા છે, તોય લાઈનમાં છે લગ્ન કરવા. તો કે હા, અને લગ્ન કરવા એ ખોટું નથી, વિવાહ થવા જોઈએ. પણ વિવાહનો જે પાયો છે એ ભોગ નહીં, ધર્મ હોવો જોઈએ. જુઓ રામાયણ આપણે સાંભળીએ છીએ ને, વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી લખે છે ભગવાન રામની મર્યાદા કેટલી છે. બેડરૂમમાં સીતાજી જ્યારે એકલા હોય ને તોય ભગવાન મર્યાદા રાખીને વાત કરે સીતાજી સાથે, ભલે એકાંત સ્થાન હોય, પત્ની છે તોય. માતા પિતાની મર્યાદાઓમાં જે સંતાનો આવે એની એની વાતો કઈક જુદી છે. સૌરાષ્ટ્રની એક ઘટના છે, મને બહુ પાકું સ્મરણ નથી એના નામ શું છે. એક ક્ષત્રિય પતિ પત્ની અને એનું 6 મહિનાનું બાળક, કેવલ 6 મહિનાનું બાળક. એ સૂતો હતો, જતો સૂતેલો, અને એમાં એ જે પુરુષ છે એ પુરુષે એ સ્ત્રીનો સ્પર્શ કર્યો. પત્ની છે, રૂમમાં છે, એકાંત છે, બાળક 6 મહિનાનું છે, અને જેવો પત્નીનો સ્પર્શ કર્યો ને એટલે એ બાળક પડખું ફરીને હુઈ ગયો. અને આ વાતથી સ્ત્રીને એટલી લજ્જા આવી, એક 6 મહિનાના બાળકે મારા પતિનો મને સ્પર્શ જોઈ લીધું છે, એ સ્ત્રીએ આત્મહત્યા કરી લીધી. આવી ખુમારી ઓથલ પદમણી, આ સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે. સ્ત્રીઓની અંદર શુદ્ધતા હોય ને તો એનું સંતાન શુદ્ધ જન્મે. ગીતામાં અર્જુને કીધું ને, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષણેય જાયતે વર્ણશંકર. સ્ત્રીમાં જો ગડબડ થઈ તો વર્ણશંકર સંતાનો આવશે. એટલા માટે કીધું સ્ત્રીઓની રક્ષા બહુ જરૂરી છે. આજના નેતાઓએ આ સમજવાની જરૂર છે. સુરક્ષા કેવી રીતે રહે? સુરક્ષા સંસ્કારો દ્વારા જળવાય છે. કર્દમજીને આજ્ઞા મળી વિવાહ કરવા માટે. વિવાહનો વાસ્તવિક આનંદ છે સંસ્કાર, નહીતર પછી કજિયો ને કંકાશ. બે દી પહેલા મને ઓલા પાર્થે એક વસ્તુ બતાવી ફોનમાં, લખ્યું હતું લગ્ન પહેલા ડીકો અને દીકુ, અને લગ્ન પછી એમ થાય કે આને એક જીકુ. ફોનમાં લખીને આવ્યો હતી.
આ થવાનું કારણ શું છે? પતિ પત્ની ઉપર આટલા જોક્સ બન્યા છે, લોકો વિવાહ સંબંધની મજાક ઉડાવે છે આટલી, કારણ શું છે? કારણ કે વિવાહના મૂળમાં જે ધર્મ હતો એ ધર્મ નષ્ટ થઈ ગયો છે. વિવાહ આજ કેવલ ભોગ ઉપર ટકેલા છે. બે નિયમ થઈ ગયા, એકબીજાને જીગવી. આ ગૃહસ્થ નથી, આ ગૃહમેધી છે. આજની ગૃહસ્થિતિમાં કોઈ સુખી નથી, કારણ માત્ર એક, પાયો ભોગ છે. ભક્તિ કરો, પત્નીને ભક્ત બનાવો, બાળકોને ભક્ત બનાવો, આ ગૃહસ્થ જીવનનો આનંદ છે. એવા ગૃહસ્થમાં જીવવાની એક મજા છે. અને એમાંય જો નિષ્કામતા આવી ગઈ ને, તો ગીતામાં ભગવાને કીધું કે એક નિષ્કામ કર્મવાળા વ્યક્તિ, એક નિષ્કામ કર્મ કરવાળો વ્યક્તિ એક સંન્યાસી કરતા શ્રેષ્ઠ છે, ગીતા બોલે છે. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય, ચારેય કરવાની છે ભગવાનની ભક્તિ, તો જ સુખ મળે. સંન્યાસ લઈને દંડા પકડીને એમના માટા મારતા હોય, ભક્તિ ન કરે, શું લાભ છે સંન્યાસ? ચારેય વર્ણાશ્રમમાં ભક્તિ જરૂરી છે. એટલે કવિરાજ ગોસ્વામી કહે છે, ચારી વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે, સહિત પાપી રવરવ પડી મરે. ચારેય વર્ણાશ્રમ વાળા જો ભજન ન કર્યો ને, તો નરકમાં જશે, ભલે ગમે લેવલ નો હોય, ગમે આશ્રમ નો હોય. પોતાના આશ્રમમાં રહી અને મનને ભગવાનમાં કેમ લગાડવું ને, આ ભાગવત કહે છે. ભગવાન પ્રસન્ન થયા, કરદમજીએ સ્તુતિ કરી, અને ભગવાને, કરદમજીએ માગ્યું નહીં, પ્રસન્ન થઈને જ કહી દીધું કે આજથી બીજા દિવસે આ બ્રહ્માંડના જે રાજા છે મનુ મહારાજ, પોતાની કન્યાને લઈને આવશે અને તારી સાથે વિવાહ થઈ જશે. માગ્યા પહેલા જ ભગવાને આપી દીધું. કરદમજી બિંદુ સરોવરના તટે નાન્યાન રોકાઈ ગયા, જ્યાં તપસ્યા કરી છે. અને એની તપસ્યા એવી અદ્ભુત છે, કરદમજીની તપસ્યા જોઈને ભગવાન વિષ્ણુની આંખમાંથી આંસુઓ નીકળી ગયા. વિષ્ણુ કોઈ દી રોવે નહીં, પણ કરદમજીની તપસ્યા જોઈ તો ભગવાન રડે છે એ તપને જોઈને. એવી અદ્ભુત તપસ્યા કરી છે. ભગવાને વરદાન આપ્યું અને વરદાન અનુસાર મનુ મહારાજ પોતાની કન્યા દેવહૂતિને લઈને ત્યાં આવે છે. અને કરદમજી મનુ મહારાજનું વાણીથી સ્વાગત કરે છે, કારણ કે ઝૂંપડી કુટી આશ્રમ તો કઈ હતું નહીં, એક લંગોટ પહેરીને બેઠા જ ને. કાંઈ ન હોય ને સ્વાગત કરવા, તો માણસે વાણીથી સ્વાગત કરવું જોઈએ. વાણી તો હોય, વાણીથી ઉપર છે પાણી, પાણીથી ઉપર છે ભોજન, ભોજનથી ઉપર નહીં, પાણીથી ઉપર આસન, બેસવા માટે આસન દેવું, ભોજન આપવું, અતિથિ દેવો ભવ. મનુ મહારાજનું વાણીથી સ્વાગત કર્યું. મનુ મહારાજે કરદમજીની પ્રશંસા કરી કે તમારા તપનું તેજ ત્રિભુવનમાં ફેલાયેલું છે. મારી એવી વિનમ્ર પ્રાર્થના છે કે મારી કન્યા જે છે દેવહૂતિ, એનો તમે સ્વીકાર કરો. હવે સંબંધ ક્યાં થવા જઈ રહ્યો છે જુઓ. એક છે મનુ મહારાજ, આખા બ્રહ્માંડના અધિપતિ, એક લોકના નહીં, ચૌદે ચૌદ લોકના અધિપતિ મનુ મહારાજ, અને એની કન્યા દેવહૂતિ, અને સામે મૃત્યુ કોણ છે બોલે, જેને એક ઝૂંપડું નથી રહેવા માટે ઘરે, આના વિવાહ થવા જઈ રહ્યા છે. ભાગવતનો અજર અમર સિદ્ધાંત આજના માતા પિતાએ સમજવા જેવો છે. તમારી સ્થિતિ ગમે એવી હોય, તમારી કન્યાને જો સુખી કરવી હોય ને, ભગવાનના ભક્ત સાથે વિવાહ કરી દો, જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. પાંચ પાંચ વાર જોવા જાય, અને પાંચ પાંચ દસ દસ વાર જોવે ને, સંબંધ થયો હોય ને અઠવાડિયું થાય ને, ત્યાં નહીં ફાવે. આવા યુવાનોને કહેવું જોઈએ, તાર બાપાને પૂછે ને કેમ ફાવ્યું છે, આઠ દિવસમાં નહીં ફાવે. આ અધોગતિનું એક મહાન લક્ષણ છે. આપણી સંસ્કૃતિ શું છે, એક વાર ખાલી વાત થઈ ગઈ કે આની હારે વિવાહ કરવાના છે, હજી થયા નથી, એ સ્ત્રી માની લેતી આજીવન આજ મારો પતિ છે, બીજો પુરુષ નહીં ચાલે ક્યારે. આ ભારતીય દર્શન છે. દેવ મનુ મહારાજે કીધું કે આ દેવહૂતિના વિવાહ હું તમને, તમારી સાથે કરવા માંગુ, તમને અર્પણ કરવા માંગુ છું. અને એ જ સમયે કરદમજી જ્યાં બેઠા હતા એનાથી નીચેના આસને માતા દેવહૂતિ બેસી ગયા છે.
નીચે નાસને. અને આજે કોઈ પૈસાવાળા બાપની દીકરી હોય ને, પતિને તો નોકરની જેમ રાખતી હોય. અને હકીકત પુરુષોની અંદર જો થોડી તે ખુમારી બચી હોય ને, તો કોઈ દિવસ કોઈના બંધનમાં કે કોઈ સ્ત્રીઓના અંડરમાં રહેવું પડે ને, આવી સ્ત્રીઓ અરે ક્યારેય વિવાહ ન કરવા જોઈએ. આની કરતા એકલા રહેવું વધારે બેટર છે. આપણને એમ થાય કે આ લગ્ન કર્યા છે એને તે હું ફાયદા કાઢી લીધા છે, તે તમે રહી જવાના છે. કારણ કે સ્ત્રી જો પૈસા વાળી હોય ને, તો એ પુરુષને કંટ્રોલ કરે. ધર્મની આનાથી મોટી બીજી વિપરીતતા કોઈ નથી. ગૃહસ્થ ધર્મમાં પત્નીનું કર્તવ્ય એ છે કે પતિને કોઈ દી ઓર્ડર ન કરવો જોઈએ. આજે આપણે કહેવી ને પાણી તો કે પી લ્યો હાથે, આ અપરાધ છે પતિ ઉપરથી. સ્ત્રીઓએ ક્યારેય કોઈ કામ ન સિંધવું જોઈએ પતિઓને. એનું કર્તવ્ય છે સેવા કરવી. માતા દેવહૂતિ ખાલી કીધું, કોઈ પ્રશ્ન ન કર્યો પિતાજીને કે હું તો રાજમહેલમાં રહી ચૂકી છું, આટલા ભોગોમાં રહેવા વાળી હું, અને તમે મારા વિવાહ કોની યાર કરો છો? એક ફકડ વ્યક્તિ સાથે દેવહૂતિએ સ્વીકાર કર્યો કે નહીં, પિતાજીએ જે કર્યું છે એ ઓકે છે. આજે હાલો કોઈ ભક્ત પતિ મળે કે નહીં, કેવલ તમારા માતા પિતા કે તમારા વડીલો કે ન્યાજો કોઈ કન્યા વિવાહ કરી નાખે ને, તોય જીવનમાં દુઃખી ન થાય ક્યારે. પણ આજની જે કન્યાઓ છે એટલી બગડી ચૂકી છે, એને જોતા જ લાગે છે કે આના ગર્ભથી જે બાળક ઉત્પન્ન થશે ને, એ નિશ્ચિત વર્ણશંકર નીકળવાનું છે. મોબાઈલ, ઇન્ટરનેટ, ગાડીઓ, બધું હાથમાં મળી ગયું છે, ફ્રી સ્વતંત્ર. અને એ સ્ત્રીઓ પોતે મૂર્તિઓ ગોતવા નીકળે છે, અમે ગોતશું. એવી કન્યાઓને મારે ખાલી એક જ વાત કહેવી છે, પતિ કેવો હોવો જોઈએ. આજની કન્યાઓને કોઈ છોકરો ગાડીમાં ફેરવે, મોબાઈલમાં બેલેન્સ નખાવી દે, રેસ્ટોરન્ટમાં લઈ જાય, બે પાંચ ચોકલેટો આપી દે, એટલે એ કન્યા એમ વિચારે કે આ મને આખું જીવન આમ જ હાચવશે. પણ કન્યાઓ તમારે વિચાર કરવાની જરૂર છે કે જે છોકરો આખો દિવસ તમારી પાસે બગાડતો હોય ને, એ નવરો છે, એની પાસે કોઈ ધંધો નથી. હારા છોકરાઓ ઓફિસમાં બેઠા છે, કામ કરે છે, મહેનત કરે છે. અને કામ કરે મહેનત કરે એવાને ત્યાં તમારે જાવું નથી. અને ઓલા સડક છાપ ટપોરીઓ રખડતા હોય એની પાસે ભાગો છો, અને પછી આંસુઓ પાડતા પાડતા આવો જ પાછા, અમારું જીવન નષ્ટ થઈ ગયું છે. સારા છોકરાઓની કમી નથી, આપણે જોતા નથી. માતા પિતાનું એ કર્તવ્ય છે પોતાના બાળકોને શિક્ષા આપે, સંસ્કારો આપે, જેના કારણે આ દિવસનો કોઈ આવીને એમ કે તમારી દીકરી ફલાણારી ભાગી ગઈ છે કેવું લાગે છે સાંભળવા. જે બાપ કે ભાઈ આમ માથું ઊંચું રાખીને હાલતા હોય, પણ કોઈ દીકરી આવું કામ કરે ને, બિચારો નીચે જોઈને હાલે છે. કારણ કે ત્યારે દીકરી દીકરી નથી જાતી હોતી, એના પિતાની એના ભાઈની ઇજ્જત રોડ ઉપર જાતી હોય છે. કરોડોપતિઓના ઘરમાં પિતાના સુખમાં રહે અને આવા સડક છાપ લોકો આરે ફરે, ક્યાં બુદ્ધિનું લેવલ ગયું છે એ તો વિચાર. કોઈ કુળની મર્યાદા નહીં, કોઈ સંસ્કારોની મર્યાદા નહીં. અને હવે જે સુરતમાં નીકળ્યા દુપટ્ટા મોઢા ઉપર બાંધીને, કોઈ ઓળખે નહીં. લેડીઝ બારવટિયા આપણે એને એવું કહી શકાય. પેલા ઓલા બારવટિયા બાંધીને આવતા ઘોડે, હવે આવડા લેડીઝ એ બારવટિયા જ લાગે છે એમ, એમાં કઈ ફરક નહીં. બીજું શું વસ્ત્ર પહેરવું, શું ખાવું, શું પીવું, કોઈ ભાન નથી. આ બધાનું કારણ છે કે ગૃહસ્થ જીવનમાંથી સંસ્કાર નીકળી ગયા છે અને પાયો ભોગ થઈ ગયો છે. એટલા માટે ભાગવત જેવા શાસ્ત્ર સાવધાન કરે છે. માતા દેવહૂતિનું ચરિત્ર જો, ભગવત ભક્ત સાથે વિવાહ થવા જઈ રહ્યા છે. કરદમજી કહે છે અમારા વિવાહ બ્રાહ્મ વિધિથી થશે. વિવાહની આઠ વિધિઓ હોય, દૈવ, આર્ષ, પ્રજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પેચાસ. તો આઠ જે લગ્નોની વિધિ છે એમાંથી બ્રાહ્મ વિધિ દ્વારા કરદમજી કીધું અમારા વિવાહ થશે. લગ્નની વિધિ થઈ,
દેવહૂતિના રૂપનું એવું અદ્ભુત વર્ણન છે કે દેવહૂતિને જોઈને દેવતા હોય તે મોહિત થઈ જતા, એવી સુંદર સ્ત્રી. કર્દમજીએ મનુ મહારાજને એક શરત આપી કે મારે ત્યાં કોઈ સંતાન જન્મ લેશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. આટલું જ હું ગૃહસ્થ જીવનમાં રોકાઈશ. હવે કોઈ કન્યાના પિતાને એમ કહો કે પુત્ર ઉત્પન્ન થાય એટલે હું ઘર છોડીને વયો જાય, કોઈ દીકરી દેશે? આને દીધી. કેમ? કારણ કે મનુ મહારાજ ભગવાનના ભક્તની મહિમાને જાણે છે. દીધી. દેવહૂતિએ સ્વીકાર કર્યો, વિવાહ થયા, કન્યાદાન. મનુ મહારાજ પાછા ફર્યા. મનુ મહારાજ પાછા ફર્યા અને આપણે હમણાં સાંભળ્યું કે એક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી ચાલે. તો એક પ્રશ્ન થાય ને, દેવહૂતિ તો ગયા, હવે એ મનુ મહારાજે કર્યું શું 71 ચતુર્યુગ? 71 ચતુર્યુગ એને ભગવાનની કથા સાંભળી મનુ મહારાજે. કોઈ સાંભળી શકે? 71 ચતુર્યુગ કેવલ ભગવત કથા શ્રવણમાં વ્યતીત કર્યા. અને આ બાજુ વિવાહ થયા, તરત જ આપણે અહીં વિવાહ થાય એટલે પ્લાન બનાવે કેણપા ફરવા. કેપેબલ હોય તો અમેરિકા જાય, સ્વિટ્ઝરલેન્ડ જાય, થોડીક ઓછી કેપેસિટી હોય સિમલા મનાલી જાય, એનથી થોડીક ઓછી હોય સાપુતારા વયો જાય, કાંઈક તો પ્લાન બનાવે. અહીંયા પ્લાન શું બન્યો છે? તપસ્યા. કર્દમજી તપસ્યા કરે છે, લગ્ન પછી તરત સમાધિમાં બેઠા અને સમાધિ ચાલતી ગઈ. 12 વર્ષ વયા ગયા. માતા દેવહૂતિ એની સેવા કરે છે. એક પ્રશ્ન થાય ને, સમાધિ કરતા હોય એની શું સેવા હોય? સેવા એટલે એને કોઈ વસ્તુની અગવડતા ન રહે, આજુબાજુમાં રહેવું, શરીર સાફ રાખવું, સ્થાન સ્વચ્છ રાખવું, આવી બધી સેવા કરી અને 12 વર્ષ વ્યતીત કરી દીધા પોતાની ચિંતા કર્યા વગર. સ્ત્રીઓનો સૌથી મોટો ધર્મ એ છે કે કદાચ પતિ ભક્તિ કરતા હોય ને અને એમ ન કરી હોય તો કાંઈ નહીં, પણ પતિ નડવું નહીં. મોટા મોટો પતિવ્રત ધર્મ કળિયુગમાં, પતિને નડવું નહીં, એ જ મોટા મોટો ધર્મ છે. અને આજ બધાનો પ્રોબ્લેમ એ જ છે. શું નડે? ગ્રહ હોતા કે ના તો પત્ની, મોટા મોટો ગ્રહ. એવો કોઈ ગ્રહ જ નથી આકાશમાં જે એટલું આપણને નડે જેટલું આવડા નડે. આ ભૌતિક લોકોની વાત છે, ભક્તોમાં સમસ્યા નથી. પ્રભુપાદ જયારે આવું કહેતા ને, તો પ્રભુપાદજીની એક શિષ્યા છે યમુના માતા, જેણે પ્રભુપાદને પૂછેલું. આમ પ્રભુપાદે પ્રવચનમાં કીધું કે સ્ત્રીઓમાં આ બધું હોય, એટલે એમ બાજુમાં જ બેઠા હતા એટલે પ્રભુપાદે સામે જોયું. પ્રભુપાદે પૂછ્યું, એમ આઈ રાઈટ યમુના? હું આજે કહી રહ્યો છું એ વાત સાચી છે? માતાજીને ખબર ન પડી જવાબ શું દેવો. એને કીધું, યસ પ્રભુપાદ. પણ પ્રભુપાદજી કીધું, નહીં, જે વૈષ્ણવ છે, જેણે પોતાનું જીવન ભગવાનને સમર્પિત કર્યું છે, એવી વૈષ્ણવી માતાઓની આ વાત નથી. જેના મન ચંચળ છે, જેને આ જગતમાં ભટકવા સિવાય બીજું કોઈ કામ નથી, એવી કામી સ્ત્રીઓની આ ચર્ચાઓ છે. કારણ કે ભક્ત સ્ત્રી હોય કે પુરુષ, વૈષ્ણવ તો વૈષ્ણવ છે ને. કર્દમજીએ સમાધિમાંથી બહાર આવીને જોયું, એક સ્ત્રી પાસે બેઠી છે અને પૂછ્યું, તમે કોણ? અને લગ્ન થયા પછી આપણે આપણા ઘરવાળાને પૂછીએ કે તમે કોણ, તો શું થાય? દરવાજો બંધ કરીને ધોકે ધોકે ધોકાવે કે નહીં? તમે તો કહેવાય નહીં, નગર સમજાય કે આનો કઈક પ્લાન બીજો લાગે છે. કર્દમજીએ પૂછ્યું, તમે કોણ? માતા દેવહૂતિ કહે છે, હું તમારી પત્ની છું, 12 વર્ષ પહેલા મારા પિતાએ તમારી સાથે પાણી ગ્રહણ કર્યું છે. કર્દમજીને યાદ આવ્યું, હા 12 વર્ષ પહેલા મારા લગ્ન થયેલા. આ ભાઈનું ભજન તો જોવો યાર, આ કેવું મહાન વ્યક્તિત્વ છે જેને પોતાના વિવાહ ભૂલાઈ ગયા છે, મારા લગ્ન થયા હતા, આટલું મન ભગવાનમાં આવિષ્ટ છે. આ તો બહુ દૂરની વાત છે, પણ નજીકના આ કળિયુગના હજી 201 વર્ષ પહેલાની એક ઘટના. વાચસ્પતિ મિશ્ર નામનો એક બ્રાહ્મણ દક્ષિણમાં, દક્ષિણ ભારતમાં, અને એ એક ગ્રંથ લખતા હતા. એ વ્યક્તિ ગ્રંથ લખવામાં એટલા આવિષ્ટ થઈ ગયા કે ગ્રંથ લખે પેજ પૂરું થાય એટલે ફેંકી દે, લખે પેજ પૂરું થાય ફેંકી દે. કોણ વ્યક્તિ આવે છે જાય છે, રાત દિવસ કોઈ ભાન નહીં. અને આમ કરતા કરતા વર્ષો વ્યતીત થયા ગયા. અને એક દિવસ એની પત્ની એ રૂમમાં દીવો લઈને આવી,
એનું અચાનક ધ્યાન ગયું અને એને પૂછ્યું, તમે કોણ? આ સમયની ઘટના. એને પૂછ્યું, તમે કોણ? ત્યારે એને કીધું, હું તમારી પત્ની છું અને 25-એક વર્ષ પહેલા મારા તમારી સાથે વિવાહ થયા છે. કે અચ્છા, તો આજ સુધી તું જીવિત કેવી રીતે રહી? મેં તો કઈ કામ ધંધો કર્યો નથી, તને ખવડાવ્યું નથી. ભલે હું આજુબાજુના ઘરોમાં કામ કરી અને આ ઘરનું ગુજરાન મેં ચલાવ્યું છે, તમે લખવામાં એટલા વ્યસ્ત હતા કે મેં તમને ડિસ્ટર્બ કરવાનું ઉચિત ન સમજ્યું. તો કે મેં અત્યાર સુધી જેટલા પેજ લખ્યા એ ક્યાં છે? બોલે, એને મેં ભેગા કરીને બહુ સારી રીતે સાચવી રાખ્યા છે અને એ સાચવેલા ગ્રંથને લાવીને આપ્યા, એને વ્યવસ્થિત ગોઠવી, એક ગ્રંથની રચના થઈ અને એ સ્ત્રીનું નામ હતું ભામતી. અને વાચસ્પતિ મિશ્રે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથનું નામ એવું ભામતી વાચસ્પતિ. આજે વ્યાકરણ જગતમાં પ્રસિદ્ધ છે. વિચાર કરો, એ કેવા આવિષ્ટ થઈ જતા હશે આ લોકો જેને પોતાની બાહ્ય શુદ્ધિ નથી રહેતી. ભક્તિમાં કર્દમ ઋષિ એટલા આવિષ્ટ થયા. કર્દમ ઋષિએ કીધું કે તમારું રૂપ, દેવહૂતિજીનું રૂપ બધું નષ્ટ થઈ ગયું, કારણ કે 12 વર્ષ વનમાં રહેવાનું. કર્દમ ઋષિએ કીધું, કાંઈ વાંધો નહીં, સામે જે બિંદુ સરોવર છે એમાં સ્નાન કર, આજે હું તને ફરવા લઈ જાઉં છું. અને જુઓ, ભગવાનના ભક્ત જ્યારે ટૂર કરાવે ને તો કેવી હોય. દેવહૂતિ જેવો બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો, અંદર 1000 સુકુમાર દાસીઓ. અને જેવું બિંદુ સરોવરમાં સ્નાન કર્યું, મનુ મહારાજ લઈને આવ્યા ત્યારે જે રૂપ હતું ને એની કરતા સુંદર રૂપ પ્રદાન કર્યું દેવહૂતિજીને. એ 1000 દાસીઓએ સુંદર શ્રીંગાર કર્યો અને શ્રીંગાર કર્યા પછી એ દેવહૂતિને લઈને આવ્યા તો જોયું તો બહાર એક અદભુત વિમાનની રચના કરી છે. એક વિમાન, અને કેવડું વિમાન? મારા અંદાજે સુરત જેવડું હશે. સુરત જેવડું વિમાન, જેમાં 14 માળના બિલ્ડિંગ હતા. લખ્યું જ ભાગવતમાં વર્ણન છે. અમારા ગુરુ મહારાજે એક સેશનના વિમાનના વર્ણનની કથા કરી છે. વિમાન કેવું હતું? એ એક એક દાસીઓને રહેવા માટે એક એક મહેલ હતો અને વિમાનની મધ્યે એક સુંદર મહેલ જેમાં નદીઓ હતી, સરોવરો હતા, પર્વતો હતા. આવું દિવ્ય વિમાન. અને એની સૌથી મોટી ખાસિયત, ગમે એ લોકમાં જઈ શકે, સૂર્યની આરપાર જઈએ કે એવું વિમાન. દેવહૂતિને કીધું બેસવામાં. કર્દમ ઋષિ અને દેવહૂતિજી વિમાન લઈને નીકળ્યા. સ્વર્ગલોક, સૂર્યલોક, બ્રહ્મલોક, કૈલાસ, જેટલા જોવાલાયક બ્રહ્માંડના સ્થાનો હતા બધે ફેરવી દીધા. આપણે અમેરિકા લઈ ગયા હોય તો હવા કરતા હોય, એમ અમેરિકા લઈ ગયા ઠેઠ. લોક લોકાંતરની યાત્રાઓ કરી કર્દમ મુનિએ માતા દેવહૂતિને. અને અંતે માતા દેવહૂતિએ પ્રાર્થના કરી, પ્રભુ બહુ ભોગ થઈ ગયો, હવે ઘરે પાછા જવું છે. કારણ કે ધરતીનો છેડો ઘર. માતા દેવહૂતિને પાછા લઈને આવ્યા અને દેવહૂતિને પાછા લઈને આવ્યા, નવ કન્યાઓનો જન્મ થયો. કર્દમજીએ કીધું, હવે હું સંન્યાસ લઈશ. ત્યારે માતા દેવહૂતિ જે વાત કરે છે, પ્રભુ આ તો કન્યાઓ છે, એક દિવસ ઘર છોડીને વહી જશે, મારા જન્મ મરણના શોકને દૂર કરે એવું કોક તો હોવું જોઈએ. કેટલી અદ્ભુત વાત કે તમે ભગવાનના ભક્ત છો, તમને ભગવાન મળી ચૂક્યા છે, પણ મારું દુર્ભાગ્ય તો જુઓ, તમારી જેવા ભક્ત પતિની પ્રાપ્તિ થઈ છતાં મારા જન્મ મરણના શોકને હું દૂર ન કરી શકી. માતા દેવહૂતિ કહે છે, મેં એવું સાંભળ્યું છે કે ભગવાનના ભક્તની સંગતિ કોઈ દી ફેલ જાતી નથી. પ્રભુ જો તમે મને છોડીને વયા જાઓ ને તો આ વાત ખોટી સાબિત થશે. તમે સાધુ છો, ભક્ત છો, પણ મારો તો ઉદ્ધાર ન થયો ને. માતા દેવહૂતિની પ્રાર્થનાથી. અને લોકો આજે માનો કે કોઈ પત્ની છે તો એ પોતાના પતિને જવા દેવાલ નથી. આજે જવું હોય તો, અરે હરિદ્વાર ને થવા દે, બીજે ક્યાં જવા દે? શું કામ ને જવા દે કે આ વહી જાહે તો અમારું એટીએમ વયું જાહે, આપણા ભોગ કોણ પૂરા કરશે? પછી જેની સ્ત્રીઓ તો પતિની એટીએમ જ માને છે ને, અર્લી ટ્રાન્ઝેક્શન મશીન, જ્યારે જોઈ તઈ કાઢો. લોકોને પાલન પોષણની ચિંતા છે અને દેવહૂતિની ચિંતા શું છે કે હું જન્મ મરણમાં ફસાણી છું, જો તમે વયા જશો તો મારો ઉદ્ધાર કોણ કરશે?
કન્યાઓ સાસરે વહી જશે, તમે વનમાં અને હું તો જન્મ મરણના પ્રવાહમાં વહી જશે. હું તો માયા દ્વારા છેતરાઈ છું, તમારી જેવા પતિ મળ્યા છતાં મેં સંસારથી છૂટવાની ઈચ્છા ન કરી. જે સ્ત્રીઓને ભક્ત પતિ મળ્યા હોય ને, એણે પોતાના પતિથી આ સંસારથી છૂટવાનો માર્ગ પૂછી લેવો જોઈએ, આ પ્રયાસમાં આગળ વધવું જોઈએ. ભક્ત પતિ મળે પણ એનો લાભ ન લઈ શકે તો એ જીવનય નકામું છે. દેવહૂતિની વાતથી કરદમજી પ્રસન્ન થયા અને એણે કીધું કે ભગવાનની ભક્તિ કરો, ભક્તિનો ઉપદેશ આપો. પતિના આદેશથી દેવહૂતિ ભક્તિમાં લાગ્યા. સમય વીત્યો અને એક સમયે આકાશમાંથી અનાયાસ જળની વર્ષા થવા લાગી, વાદળો ગર્જના કરવા લાગ્યા. ગંધર્વો કરદમ ઋષિના આશ્રમ પાસે આવી અને નૃત્ય ગાન કરવા લાગ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. બધી દિશાઓમાં આનંદ આનંદ, સુંદર જળાશયોનું જળ સ્વચ્છ થયું. અનંત જીવોના મનની અંદર પ્રસન્નતાનો ભાવ ફેલાઈ ગયો. સુખદેવજી કહે, જેવી રીતે કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ગર્ભથી ભગવાન કપિલનો પ્રાગટ્ય થયું. બોલો કપિલ ભગવાન કી. જેવું ભગવાનનું પ્રાગટ્ય થયું, બ્રહ્માજીનું આગમન થયું. બ્રહ્માજીએ ભવિષ્યવાણી કરી, આ બાળક સાંખ્ય યોગનો પ્રચારક થશે, કપિલ નામથી વિખ્યાત થશે. અને એ જ સમયે બ્રહ્માજીએ કરદમ ઋષિની નવ કન્યાઓના વિવાહ કર્યા. મરીચીના સાથે કલા નામની કન્યાના વિવાહ થયા, અત્રી સાથે અનસુયાના, અંગીરા સાથે શ્રદ્ધા, પુલસ્ત સાથે હવિર્ભુ, પુલહ સાથે ગતિ, ક્રતુ સાથે ક્રિયા, ખ્યાતિ સાથે ભૃગુ, વશિષ્ઠ સાથે અરુંધતિ અને અથર્વા નામના ઋષિ સાથે શાંતિ નામની કન્યાના વિવાહ કરવામાં. અને આ રીતે જ્યારે નવી કન્યાઓના વિવાહ સંપન્ન થયા ત્યારે કરદમ ઋષિ બ્રહ્માજીને કહે છે, ગચ્છ કામમ મયા પૃષ્ટો મયિ સન્યસ્ત કર્મણા જીત્વા સુદુર્જયમ મૃત્યુમ અમૃતત્વાય માં ભજ. ગચ્છ કામમ, બ્રહ્માજી આજ્ઞા આપી, હે મુનિ તમે જાઓ સત્કર્મ કરો અને સમસ્ત કર્મ ભગવાનને અર્પણ કરી મૃત્યુને જીતી અને અભયપદની પ્રાપ્તિ કરો. ભગવાનનો આદેશ, ભગવાનનો આ જ આદેશ હતો, બ્રહ્માજીનો આદેશ, બધાનો અનુમોદન થતા કરદમજીએ પોતાના ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો અને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી કરદમ ઋષિ ભગવાનનું ભજન કરવા માટે વનમાં ગયા. આ બાજુ કપિલ ભગવાન થોડા મોટા થયા. એક દિવસ માતા દેવહૂતિ એમને પ્રશ્ન કરે છે, હે પ્રભુ, પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન મેળવવા હું તમારી શરણમાં આવી છું, ભાગવત ધર્મની જિજ્ઞાસા કરી. ભગવાન કપિલે બહુ સુંદર વાત કરી, આ જીવનું સંસારમાં ફસાવાનું કારણ એનું મન છે અને એના મન દ્વારા ઉત્પન્ન જે આસક્તિ છે એ આસક્તિ આત્માને અહીંથી મુક્ત નથી થવા દેતી. પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ. એ આસક્તિ એટલી મજબૂત છે કે જીવ ધારવા છતાં આ આસક્તિની ગાંઠને તોડી નથી શકતો. માતા દેવહૂતિ કહે છે, આ ગાંઠને ખોલવી હોય તો બોલે ભગવાનના ભક્તોની સંગતિ કરો, પોતાની જાતને ભક્તોના સંગમાં રાખો. સ એવ સાધુ સુકૃતે મોક્ષ દ્વારમ અપાવૃતમ. જો તમે સાધુ સંગ કરશો તો મુક્તિના દ્વાર ખુલશે. માતા દેવહૂતિએ પૂછ્યું, કેવા સાધુ, સાધુ કોણ છે? તો કહે છે, જે નિરંતર ભગવાનની ભક્તિમાં લાગેલો છે, જે નિરંતર ભગવાનને શરણાગત છે, જે સંસારથી સર્વથા દૂર છે, જેની આસક્તિ એકમાત્ર ભગવાનમાં લાગેલી છે, આવો વ્યક્તિ સાધુ છે. માતા દેવહૂતિ કે હું એને ઓળખું કેવી રીતે? કપિલ ભગવાન કહે છે,
સતાં પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતિ હતકર્ણરસાયણા કથા તજ્જોષણાદા સ્વપવર્ગવર્ત્મનિ શ્રદ્ધારતિ તિરનો ક્રમેશ્યતે. મારા ભક્તને ઓળખવાનું એક લક્ષણ, સતામ પ્રસંગાન મમ વીર્જ સંવિદો, એ બે જણા ભેગા થયા છે ને તો મારી કથા કરતા છે. ગીતામાં ભગવાને કીધું, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રવંતિ ચ. બે વ્યક્તિ ભેગા થાય અને ભગવાનની ચર્ચા કરે, આ વૈષ્ણવ. બે ભેગા થાય અને ગામની કરે, આ કર્મી. સીધી ઓળખ શાસ્ત્ર આપે છે. ભક્ત શું કરે છે તો કે એકબીજાને કથાઓ કહેતા રહે છે, એમાં જ સંતુષ્ટ રહે છે, એમાં જ રમણ કરે છે. અને આવો કથામાં કોઈ રત, ભાગવતમાં ડૂબેલો કોઈ સાધુ દેખાય ને, માતા એની શરણમાં વયા જાઓ, તમારી મુક્તિના દરવાજા ખુલી જશે.